ટોક્યો ઓલિમ્પિક માટે માના પટેલનું સિલેક્શન થયું છે. પહેલી ગુજરાતી છે જે ઓલિમ્પિકમાં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરશે. અને શાયદ કહી શકાય કે અત્યાર સુધી લોકો એવું કહેતા હતા કે દાળ ભાત ખાનારા શું કરશે, પણ માના પટેલે બતાવી દીધું કે દાળ ભાત અને ઢોકળા અને થેપલા ખાનારા પણ ઓલિમ્પિક સુધી પહોંચી શકે છે. આપણી સાથે માના પટેલ પોતે જ છે અને પાક્કી વેજીટેરિયન છે, એની સાથે વાત કરીએ. માના, ઢોકળા ઢેબરા ખાનારા લોકો ઓલિમ્પિકમાં પહોંચી રહ્યા છે, શું કહેશો? એકચ્યુઅલી ધીસ ઇઝ અ વેરી, કારણ કે એવરી ટાઈમ હું કોમ્પિટિશનમાં બહાર જઉં કે કંઈ બી હોય તો મારા ટીમમેટ્સ મને પૂછે, અચ્છા તું શું ખાઈશ, તું થેપલા નથી લઈ, તું ઢોકળા નથી લઈ તારી સાથે, અહીંયા તો તને શું ખાવા મળશે, થેપલા ઢોકળા તો જોઈએ જ ને. અને આમ લાઈક હા જોઈએ જ, ગિરનારની ચા, થેપલા ઢોકળા બધું જ જોઈએ. બટ આમ આમ હેપી કે મને ફાઇનલી મારું ડ્રીમ ફૂલફિલ થાય છે. હું ઓલિમ્પિક્સમાં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરું છું, બિંગ અ ફર્સ્ટ ગુજરાતી, જે આપણે ગુજરાતીઝ ખાલી કે બિઝનેસમેન બની શકે કે ફરવા જઈ શકે બહાર. બટ આઈ થિંક આમ ફાઇનલી બ્રેકિંગ દેટ બેરિયર, અને મને બહુ જ ખુશી થાય છે કે મને આ ચાન્સ મળે છે. માના કેટલી મહેનત કરે છે એના માટે ઓલિમ્પિકમાં જવું, એના માટે મેં તને જોઈ છે 2013માં પણ તું મહેનત કરતી હતી અને ત્યારથી તારી આજે જર્ની શરૂ થઈ, કેટલી મહેનત તું કરે છે? આઈ થિંક ધેર હેઝ નેવર બીન અ ડે કે જ્યારે મને આમ થયું હોય કે ના એટલે મહેનત ચાલ આજે થોડુંક ઓછું કરી લઈશ, એવું કદી નથી થયું. આઈ થિંક ધ ફાયર ઇઝ સ્ટીલ બર્નિંગ ઇનસાઇડ ઓફ મી, અને જેમ જેમ હું ઇમ્પ્રૂવ કરું છું સ્વિમિંગમાં, એમ એમ મને થાય છે કે ના હજી પણ સારું થશે, દેર ઇઝ સ્ટીલ રૂમ ફોર ઇમ્પ્રુવમેન્ટ. સો હું જે બી મારી ભૂલ છે એને એનાલાઇઝ કરવાનું ટ્રાય કરું છું, કંઈકનું કંઈક અલગ મળે જેનાથી હું ફાસ્ટ કરી શકું, મને પોતાની જાતને ઇમ્પ્રૂવ કરી શકું. સો આઈ એમ જસ્ટ લુકિંગ, એ જ હું શોધ્યા કરતી હોઉં છું. અને યા, મહેનત તો આમ સ્ટીલ રેડી ટુ વર્ક ઇવન હાર્ડર. હજી ઘણી બધી ગેમ્સ જોવાની બાકી છે, હજી ઘણા બધા મેડલ્સ જીતવાના બાકી છે. તારી લાઈફનો એક ક્ષણ કે જ્યારે તને એવું લાગ્યું કે ના હવે કંઈક કરી બતાવવું છે? આઈ થિંક જ્યારે મને 2018માં માઇકલ ફેલ્પ્સને મળવાની ચાન્સ મળી હતી, ત્યારે હું બહુ જ ઇન્જર્ડ હતી, અને ત્યારે હું મેન્ટલી ઇમોશનલી બહુ જ ડિપ્રેસ્ડ હતી, અને આઈ વોઝ વેરી લોસ્ટ, મને ખબર નથી પડતી હું સિચ્યુએશનને કેવી રીતે હેન્ડલ કરું. ત્યારે મેં મારી આખી અત્યાર સુધીની જર્ની ને બધું માઇકલ ફેલ્પ્સને કીધું, એન્ડ હી વોઝ જસ્ટ સ્માઇલિંગ એન્ડ લિસનિંગ ટુ ઇટ. તો મને એટલું થયું, અને પછી હું મારું પત્યું ત્યારે એમને કીધું કે આઈ હેવ બીન થ્રુ વોટ યુ આર ગોઈંગ થ્રુ રાઇટ નાવ. એ કીધું કે તમે તો હજી બહુ જ નાના છો, લાઈક યુઆર વેરી સ્મોલ, યુ વેરી યંગ, એન્ડ દેર ઇઝ અ લોંગ વે ટુ ગો. અને મને એમને સમજાવ્યું ને બધું મોટિવેટ કર્યું. સો દેટ્સ વેન આઈ થોટ કે અગર આ લેવલના માણસ આપણને આટલું કહી શકે છે કે ના હજી તો ઘણું કરવાનું બાકી છે એન્ડ આઈ કેન ડૂ ઇટ, તો પછી હુ એમ આઈ ટુ નોટ બિલીવ ઇન માય સેલ્ફ? તો પછી હવે મને જ પોતાની પર વિશ્વાસ કરવાની જરૂર છે. તો દેટ્સ વોટ આઈ થોટ, અને આઈ સ્ટક ટુ માય સ્પોર્ટ, અને બસ. મને બે આખા દિવસમાં 24 કલાકમાં તમારો શિડ્યુલ શું રહે છે? સ્વિમિંગ તમે કેટલા કલાક કરો છો, એક્સરસાઇઝ કેટલા કલાકની તમારી રહે છે, અને ફિઝિકલ જે વર્કઆઉટ છે તમારું, એના માટે મેડિટેશન પણ કદાચ એટલું જ તમે જરૂરી કહેવાય છે, તો એ તમારું શિડ્યુલ શું રહે છે? હું સવારે 2 કલાક સ્વિમિંગ કરું છું, પછી બપોરે 1 કલાક જીમ હોય છે, અને સાંજે બીજું 2 કલાક સ્વિમિંગ કરું છું. બપોરે જ્યારે હું રેસ્ટ કરતી હોઉં ત્યારે હું થોડુંક મેડિટેશન, બ્રીધિંગ એક્સરસાઇઝ કરતી હોઉં છું, જેનાથી હું મને બહુ જ સારું ફીલ થાય છે, હું બહુ જ કામ ફીલ કરું છું. સો દેટ રિયલી હેલ્પ્સ મી. મને આ બધા એવોર્ડ્સ તમારા છે, દરેકે જોઈને કેટલી ફિલિંગ, લાઈક આ બધામાં એક ખૂટે છે એ ઓલિમ્પિક છે. હવે કેટલા એક્સાઇટેડ છો, કારણ કે ઓલિમ્પિકમાં જવું અને એ એવોર્ડ જીતવો એ પણ એક અલગ જ ચામ, એક અલગ દરેક સ્પોર્ટ્સ પર્સનનો એક ડ્રીમ હોય. આઈ થિંક હવે અત્યારે હું બેબી સ્ટેપ્સ લેવા માંગુ છું. અત્યારે હું ઓલિમ્પિક્સમાં રિપ્રેઝેન્ટ કરું છું કન્ટ્રીને, નેક્સ્ટ યર એશિયન ગેમ્સ છે, તો હવે મને પહેલાં એશિયન ગેમ્સનો મેડલ જોઈએ છે, પછી કોમનવેલ્થ ગેમ્સ, અને ડેફિનેટલી ઓલિમ્પિક ગેમ્સ. એટલે હવે પછી મારું ક્લોઝેટ ફાઇનલી પ્રોપર થશે, લાઈક યુ નો. મને સૌથી વધારે અત્યારના જે બાળકો હોય છે કે અત્યારના જે 20 યર્સની તમારી એજ છે, લોકો છે ને અત્યારે સખત લાઈક સોશિયલ મીડિયા હોય કે મોબાઈલ સાથે અટેચડ હોય છે, તો તમે તમારું કઈ રીતે એને ઓવરકમ થયા, અને તમે પોતે મોબાઈલનો વધારે યુઝ નથી કરતા, તમે બુક્સ વાંચો છો, તો તમે કયા પ્રકારની બુક્સ વાંચો છો જે તમને આ દરેક વસ્તુમાંથી ઓવરકમ થવા માટેની એક હેલ્પફુલ રહે છે?
આઈ થિંક મને પહેલેથી નાની હતી ત્યારે બુક્સ રીડ કરવાનો ઘણો શોખ હતો, તો હું અત્યારે બાયોગ્રાફીઝ રીડ કરતી હોઉં છું બીજા બધા એથ્લીટ્સની, એક યુએસ નેવી સીલ ઓફિસર અને બીજી ઘણી બધી ઇન્સ્પાયરિંગ બુક્સ હોય છે, બાયોગ્રાફીઝ ઓટોબાયોગ્રાફીઝ એ રીડ કરું છું, અને બીજી બી ઘણા જોનર્સ હું રીડ કરતી હોઉં છું. તો આઈ થિંક રીડિંગ, તમે આવું કંઈક બી રીડ કરો ને તો કસેક ને કસેકથી તમે કંઈકનું કંઈક શીખવા મળી જતું હોય છે. સો એ બધું હું માઇન્ડમાં રાખું છું અને હું પોતાની જાતને મોટિવેટેડ અને ઇન્સ્પાયર્ડ ફીલ કરું છું. અને હા, રેસીસ ને બધું હોય ત્યારે હું સોશિયલ મીડિયાથી થોડુંક દૂર રહું છું, ડેટા નથી રાખતી ફોનમાં, ખાલી હોટેલનું વાઈફાઈ જ યુઝ કરતી છું, કે થોડુંક ડિસ્ટ્રેક્ટિંગ થઈ જાય, યુ નો, હવે ફ્રેન્ડ્સ આમ બહાર ગયા કે સોશિયલ મીડિયા પર કંઈક બીજું ચાલી રહ્યું છે. સો દેટ ઇઝ અનનોઇંગલી તમારામાંથી બહુ જ એનર્જી વેસ્ટ થતી હોય છે. સો દેટ્સ વાય આઈ સ્ટે અવે ફ્રોમ સોશિયલ મીડિયા ડ્યુરિંગ માય રેસીસ. આજના યંગ જે લોકો છે તે લોકોને શું તમે એક જો મેસેજ આપશો તો શું આપશો? આઈ થિંક ફોર મી, મારા એક્સપિરિયન્સથી, મેં મારી રેસ જે ક્વોલિફાઈંગ રેસ હતી એ બધું પહેલાં મેં મારા હેડમાં પ્લાન કરી દીધું હતું. આઈ હેડ પ્લાન્ડ ઇટ ઇન માય હેડ અને પછી મારે ખાલી ત્યાં જઈને સ્વિમિંગ કરવાનું હતું. સો હું એક જ વસ્તુ કહેવા માંગીશ બધાને, એથ્લીટ્સ, નોન એથ્લીટ્સ, કે તમે મેન્ટલી અગર સ્ટ્રોંગ હશો ને તો તમારાથી કંઈ પણ વસ્તુ થઈ શકશે. આઈ જસ્ટ એ કે તમે ઇફ યુ અલાઇન યોર બોડી ટુ યોર માઇન્ડ યુ કેન ડૂ વન્ડર્સ. સો મેન્ટલ ટફનેસ ઓવર એવરીથિંગ. બિલકુલ. અને અમે માના પટેલને પહેલાં તો સૌથી પહેલાં તમને ઓલ ધ બેસ્ટ કહીશું કે તમે ચોક્કસ ઓલિમ્પિક જીતશો એવી આશા સાથે, અને હવે પછી જ્યારે તમે ઓલિમ્પિક જીતીને આવો ને ત્યારે આપણે ચોક્કસ ઇન્ટરવ્યૂ પણ કરીશું. કેમેરામેન ઉજ્જવલ સાથે ગોપી ઘાંગર, ગુજરાત તક, અમદાવાદ.